સીતારામ, સત્યદાસ, જય માં અમર, જય શ્રી કૃષ્ણ. ચલો આજે તો અમરધામ આંગણે આમ ભવ્ય થી દિવ્ય ઉત્સવ કહેવાય, કારણ કે સાતમ નો શુભ તહેવાર અને બહેનો ને હાતમ આઠમ કરવા પિયર જવાનું હોય, પણ અમરધામ નું આંગણું એટલે ભાઈઓ નું પિયર, ભાઈઓ ના પિયર નો હોય બેન, પણ અમારે આ ભાઈઓ નું પિયર છે અને બહેનો નું પિયર છે એવું અમરધામ ના આંગણે ખડવંથલી ગામ થી બધા બહેનો છે એ સાતમ કરવા માટે પધાર્યા છે. ત્યારે બોલીથળ અને ખડવંથલી બે, એટલે જો બેન અમારા પાયલબેન બોલીથળ થી આવ્યા છે જમાઈને, એટલે કોલીથળ ની યાદી કરાવે છે આપણને. તો કોલીથળ અને ખડવંથલી ગામ થી પધારેલા બધા બહેનો, બાળકો અને આપણા માતાજીઓ એ બધાનું અમરધામ આંગણે હાર્દિક સ્વાગત છે. સમગ્ર સાથી પરિવાર વતી પધારેલા દરેક બહેનો એ ખૂબ સેવાભાવથી આશરે પધાર્યા છે અને સરસ મજાનો અહીંયા હું આવી પહેલાં સત્સંગ કર્યો, સરસ મજાના એ બધાએ કીર્તન ગાયા અને સાથે સાથે એમણે એમની જે કંઈ પણ સેવા છે એ આપી છે એના માટે સમગ્ર સાથી પરિવાર વતી એમનો હૃદયથી આભાર. માં અમર બધાને ખૂબ સુખથી સ્વાસ્થ્ય આપે, નિરોગી રાખે અને દીર્ઘાયુ રાખે એવી અમર માને પ્રાર્થના. સાથે સાથે બહેનોને એક સંદેશો અને અપીલ કે જ્યારે જ્યારે સમય મળે ત્યારે અહીંયા ગોદડા ધોવાના હોય, અનાજ સાફ કરવાનું હોય કે પછી બાળકોને લઈને તમને એવું થાય કે ખાલી આનંદ કરવા જવો છે તો સમય લઈ અને પધારતા રહેજો, કારણ કે આ સેવાનો ભાવ અને આ જે પ્રેમ છે એ આપણે આપણું કરતા હોય તો એ જે ઉત્સાહથી કરીએ એ ઉત્સાહથી પ્રભુજી માટે સેવા કરીએ તો તમારા સત્સંગ, ભજન અને સેવા આ ત્રિવેણી સંગમ ભેગો થાય અને એ ઉર્જા તમારા જીવનમાં, તમારા બાળકોના આવનારના જીવનમાં ઈશ્વર શક્તિ રૂપે આપે તો આપણા બાળકનું જીવન છે એ પણ ધન્ય થઈ જાય, એને પણ અહીંયાથી કંઈક સારા સંસ્કારો મળે અને આવનારી પેઢીને એક સંદેશો પણ મળે કે ભાઈ આપણે એક માણસ તરીકે પૃથ્વી પર આવ્યા છીએ તો આપણું જીવન જીવતા જીવતા માણસ તરીકેનું આપણું કર્તવ્ય છે કે પરમાર્થ માટે, પરહિત માટે કંઈક કાર્ય કરતા રહીએ. માણસને એકને જ ભગવાને એવી બુદ્ધિ આપી છે કે દરેક જીવોને સાચવવાની જવાબદારી આપણી છે, પછી એ પ્રકૃતિ રૂપે ફૂલ છોડ હોય કે વૃક્ષો હોય, પશુ પક્ષીઓ હોય, એ બધાને આપણે સાચવવાના છીએ. અને એટલે જ પહેલાં છે ને એ ગાયની રોટલી, કૂતરાની રોટલી, ચકલાને ચણ, કીડિયારું આ સીધો દેવાની પ્રથા હતી કે એ રોજે રોજ એનું સત્કર્મ કરી લેતા હતા. સવારે ઉઠે ત્યારથી એનું પોતાના જીવનની સાથે સાથે રોજે એ કાર્ય કરતા. અને આપણે બધાએ શું કહ્યું, સમય બદલો ત્યારે વરહે એક તિથિ ઉજવી આવવાની, એમ એક તિથિ છે, જન્મ દિવસ છે કે લગ્નની તિથિ છે કે કોઈની મરણ પ્રસંગની કંઈ પણ તિથિ હોય તો આપણે વર્ષે ઉજવીએ છીએ, પણ ખરેખર મનુષ્ય જીવનનું કર્મ રોજે રોજ તમારે તમારા જે 24 કલાક ભગવાને આપ્યા છે એમાંથી 1 કલાક પરહિત માટે, પરમાર્થ માટે કરવાનું છે. અને એટલે જ આપણા વડીલો છે ને એ ગાયની રોટલી, કૂતરાની રોટલી, કીડિયારું રોજે લોટ આપતા સાધુને, બ્રાહ્મણોને, એ રોજ પોતે બધા ઘરના જેટલા સભ્યો હતા એ બધા પોતપોતાનું કર્તવ્ય કરતા અને આપણે એ બધું આખું વરાદીમાં ભેગું કરી નાખીએ છીએ. એટલે ફરી પાછું આ ચાલુ કરવાનું છે. અને કદાચ કોઈની સમયની સંજોગોની અનુકૂળતા ન હોય તો આશ્રમ પર રોજ ન આવી શકાય, પણ આ બધું કાર્ય તો ઘરે બેઠા રોજે થાય. પણ આપણે એવું કરી નાખ્યું છે કે ઘર આંગણે ગાય કૂતરો આવે તો લાકડી લેવાની, પથ્થરો લેવાનો અને એને ભગાડવાનું. પણ ભગવાને તમારા ઘરે એના ભાગનું રાખ્યું છે કે તમારે ઘરે આવ્યું છે કોઈ, કોઈ પણ અપેક્ષાએ કોઈ પણ વસ્તુ લેવા માટે તો તમે એને આપો. મૂંગા જીવો આવે, અબોલ પ્રાણીઓ આવે, તમારા ઘર આંગણે ઝાડવું વાવ્યું હોય ને, સામે કદાચ વાવ્યું હોય ને, પાણી ન પીવડાવે ને તો તમે પીવડાવ્યા હોય તો હાલે. આપણે એમ કહીએ કે અમારે સેવા કરવી છે પણ અમારી પાસે પૈસા નથી તો કેમ કરવી, તો ગામને આવેલા સાફ કરવા, ગામમાં ઝાડવા હોય એને પાણી પાવું, ગામનો ગોઈંદરો વાળવા જવું, તમારી આજુબાજુમાં મંદિર હોય મંદિર વાળી આવવું, ક્યાંય અંક્ષત્ર હાલતું હોય તો અહીંયા રોટલી કરી આવી. જેટલું તમે પૈસા રૂપી દાન આપો કે વસ્તુ રૂપી દાન આપો અને જેટલું તમે શ્રમ દાન આપો, ઈશ્વરના ચોપડે દરેકની નોંધ સરખી જ થાય છે. તમારી પાસે આર્થિક સગવડતા ન હોય તો જરૂરી નથી કે તમારે પૈસા રૂપે દાન આપવું. તમારી પાસે ભગવાને સક્ષમ શરીર આપ્યું છે ને તો કરી લ્યો. બધા એમ કે ઉંમર થશે
પછી કરશું, પણ ઉંમર થાય ત્યારે શરીર સાથ આપે નો આપે ને? હવે તો સમય એવો થઈ ગયો, ઉંમર ન થાય ને વયા જાય, એટલે નક્કી નથી કે ક્યારે જવાનું છે, પણ રોજે રોજ સેવાનું કાર્ય જેટલું તમે તમારા હાથે થાય એટલું તમે તમારા સંતાનોને સાથે રાખીને કરો તો બાળકે કંઈક શીખશે તમારામાંથી. બાકી પછી તમે કાંઈ કરતા નથી અને અપેક્ષા એવી રાખો કે અમારા છોકરા અમને હાંચવે, તો આ બધું ભૂલી જજો. તમે કોઈને નહીં હાંચવો, તમે કાંઈ નહીં કરો તો તમારું સંતાન જે જોશે એ કરશે, કારણ કે એમ કહેશે કે આવું બધું કાંઈ હોય જ નહીં. અત્યારે આધુનિક ટેકનોલોજી આવી ગઈ છે, બાળકો આધુનિકતા તરફ આગળ વધ્યા છે, એને આવા કાર્યોની સમજ ક્યાંથી પડે? મા બાપના સંસ્કારોમાંથી. એટલે આપણે જ ન કરીએ, આપણે જેવું કરીએ એવું આપણું સંતાન કરે. એટલે સરસ ગમ્યું મને કે ચલો આવા આવી જગ્યાએ તમે જ્યાં જાઓ છો ત્યાં તમે બાળકોને સાથે રાખો છો અને આ બધું એને બતાવો છો. એટલે ફરીથી બધાને એક અપીલ કે ફરી પાછી જે આપણા પૂર્વજોની પ્રથાઓ છે ને, ગાયને રોટલી, કૂતરાને રોટલી, ચણ, કીડિયારું, આ જેટલું શક્ય હોય એટલું કરજો જ્યાં જ્યાં જરૂર છે ત્યાં, અને સાથે સાથે સમય મળે ત્યારે જ્યાં જ્યાં આવા આશ્રમોનું નિર્માણ હોય ત્યાં તમારો સમય આપી અને સેવા આપજો. પૈસા ક્યાંય ન આપતા, હું બધાને તો દાન દેવું હોય ને તો તમારા હાથે કાર્ય કરી નાખવું. અત્યારે સમય ફરી ગયો છે, તમારા દાનનો દરેક જગ્યાએ યોગ્ય ઉપયોગ થાય એવું જરૂરી નથી, પણ આ એવું કાર્ય છે કે ખવડાવવું, પીવડાવવું, નવડાવવા, શ્રમદાન આપવું, આ બધા બધી જગ્યાએ કરી શકે. તમે જ્યાં રહેતા હોય ત્યાંથી નહીં થાય, તમારા ગામમાં એવી જરૂરિયાતવાળું કોઈ વ્યક્તિ હોય, એવું મંદિર હોય, એવી ગૌશાળા હોય જ્યાં તમારા બહેનોના ગ્રુપ ભેગા થઈને તમે કરી શકો, તો દરેક ગામમાં આ એક સંદેશો. અને સાથે સાથે આ કરવાનું જ છે, પણ આપણે સમય ફરી ગયો નહીં, પણ આપણે ફરી ગયા ને એટલે હવે સંદેશા દઈ દઈને કરાવડાવવું પડે છે, નહીંતર આપણા બધાની ફરજ છે પ્રકૃતિનું જતન કરવું, અબોલ જીવોને સાચવવા, એ માણસને જ ઈશ્વરે સોંપ્યું છે. પણ આપણે બધા બદલી ગયા છીએ, સમય તો પેલા આવો જ હતો, સૂર્ય એના જ ટાઈમે ઉગતો હતો અને એના જ ટાઈમે આથમતો હતો, પણ ફરી આપણે બધાઈ ગયા છીએ. આપણે આપણા જીવનમાં એટલા બધા વૈભવમાં આંધળા થઈ ગયા છીએ કે ઈશ્વરે આપણને પૃથ્વી ઉપર જે કાર્ય કરવા માટે મોકલ્યા છીએ એ ભૂલી અને આપણે આપણા શણગારમાં જ પડ્યા છીએ. હું શું કરું તો હારી લાગુ કે હું શું કરું તો હારો લાગુ, આપણે શણગારવામાંથી ઊંચા નથી આવતા, એમાં જે કાર્ય કરવાનું છે ને એનો સમય જ નથી રહેતો. કારણ કે ઓલું મેચિંગ બંગડી ને મેચિંગ ચાંદલો અને મેચિંગ ભેગું કરી લઈએ ને તો આખા દીનું કર્મ છે એ પૂરું થઈ જાય. પછી છેલ્લે જિંદગી નું મેચિંગ ન થાય, કર્મ નું ન થાય, કપડા નું ન થાય, તો હતા અહીંયા અસ્ત વ્યસ્ત. એટલે થોડો થોડો સમય બાળકો માટે કાઢી અને બાળકોને સાથે રાખી અને કરજો. હું તો મારી ફરજ છે કે મને જે વિચારો આવે એ હું રજૂ કરું, હું જે અમલમાં મૂકતી હોય એ, એમાંથી કદાચ ક્યાંક ઉગી જાય, બી થાય કે રાખવાના, ક્યાંક ક્યાંક ઉગતા રહે, ક્યાંક ક્યાંક વાવો તો ખરા એમ. એટલે સરસ મજાના કોલીથળ અને ખળવંથલી ગામથી બહેનો પધાર્યા છે, તો ફરીથી અમરમાને, હું તો અમરમાને એટલી જ પ્રાર્થના કરું કે મારી સાથે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી જોડાણ છે ને એને મને જે પ્રેરણા આપી છે, મને જે વિચારો આપ્યા છે, મને જે કાર્યથી આનંદ મળે છે ને એવો બધાય મળે. એટલે સરસ, ચલો મળતા રહેશું ફરીથી. સીતારામ, સત્યવીદાસ, જય મા અમર, જય શ્રી કૃષ્ણ. આજે સાતમ એટલે આ લગભગ મારો ચોથો પાંચમો વિડીયો છે આજનો અને આજનો. અને બહેનો એમની એક વસ્તુ મેં માર્ક કરી કે બહેનોને ઉત્સાહ કેટલો હોય એમ, પિયર જવા નામ પડે, પણ આજે બધા પિયર છોડી છોડી અને અમરધામ આંગણે બધાયરા છે ત્યારે બધાનું ખોડલ કેટરસ વતી, ખોડલ કેટરસ ગ્રુપ છે પધાર્યું છે રાજકોટથી. અને આપણા ભાઈ છે, નામ તો મને નથી ખબર, શૈલેષભાઈ, એ વારંવાર આશ્રમે આ બાજુ જ્યારે જ્યારે કંઈ પણ પ્રસંગ હોય ત્યારે એક્સ્ટ્રા મીઠાઈ સ્પેશિયલ આશ્રમ માટે બનાવે જ્યાં પ્રસંગ હોય ત્યાં, અને આશ્રમ પર એ પ્રભુજી માટે પહોંચતી કરે છે. એટલે શૈલેષભાઈનો હૃદયથી ખૂબ ખૂબ આભાર. સાથે સાથે ખોડલ કેટરસના બધા બહેનો જે અમરધામ આંગણે આજે સાતમનો પર્વ છે મનાવવા માટે આવ્યા છે, તો એમનું પણ સાથી પરિવાર વતી ખૂબ ખૂબ સ્વાગત છે. મા અમર બધાને ખૂબ સુખી નિરોગી દીર્ઘાયુ આપે, ખૂબ સરસ મજાના કાર્યો કરે. અને બેનો ભલે કેટરસ નું કામ કરતા હોય, આપણને રસોઈ કરવાના ભાઈ પૈસા આપે, ભાવ સાચો રાખી અને રસોઈ બનાવવાની, કે આપણે જે રસોઈ બનાવીએ છીએ કોઈના પેટમાં જાય તો એને હારા
વિચાર આવે. ટિફિન તો આપણને છેલ્લે ભરી જ દેવાના છે, અને ન ભરી દે તો મને કહેજો શૈલેષભાઈ. અને સૌથી મહત્વનું શૈલેષભાઈ, જ્યારે કોઈ પણ કાર્ય હોય એમાં એનો માલિક છે, એના જે કંઈ પણ એની સાથે કામ કરતા બહેનો ભાઈઓ છે, એને સારી રીતે સાચવે, જો પોતાના હિતનું જ ખાલી ન વિચારે, પોતાને મળતા પૈસાનું જ ન વિચારે, પણ એના સાથે કામ કરતા બહેનો ભાઈઓનું વિચારે, તો દરેક કામ કરતા બહેનો ભાઈઓમાં ઉત્સાહ વધે, અને એ એનું કાર્ય એની હાજરી ન હોય તો એ સારી રીતે નિભાવે. એ બધા મજૂરી કામ નાનું મોટું શું કામે કરતા હોય, એને કાંઈ ગાડી બંગલા નથી બાંધી લેવા, પણ પોતાના પરિવારની જરૂરિયાતો ગુજરાન ચલાવવા માટે હોય. એટલે એનું શોષણ કરી અને આપણે આગળ વધવાના પ્રયત્ન કરીએ તો જીવનમાં કોઈ દિવસ આગળ વધી શકાય નહીં. એટલે ખાસ કે જે આપણી સાથે નાની મોટી મજૂરી કરીને કાર્ય કરવા આવે છે એ આપણી જવાબદારી છે, એના પરિવારની જવાબદારી આપણી છે. એટલે એમને સાચવીએ તો ઈશ્વર આપણા કાર્યમાં 100% આશીર્વાદ આપે ને આપે જ. એટલે ફરીથી શૈલેષભાઈને ખાસ મેસેજ કે તમારી સાથે જે બહેનો જોડાયેલા છે એમના એ તમારા વિશ્વાસ તમારા સાથે કામ કરવા માટે આવે છે, એટલે જે કંઈ પણ તમે એમને કાર્ય માટે આગળ વધારો છો એમાં એમને સપોર્ટ કરજો, એમની સાથે રહેજો અને એમનો ઉત્સાહ વધે. તમારે બહેનો પછી ભાઈ આપણને સારી રીતે હાચો હોય તો આપણી બહેનોની જવાબદારી બને કે ભાઈને જ્યારે અડધી રાતે જરૂર પડે ત્યારે આપણને 800 રૂપિયા દેતા હોય તો ભાગી ન જાય, કદાચ ભાઈની સગવડતા ન હોય ઓછા આપે તો ભાઈનો સમય હાચવી લઈએ બરાબર. એટલે ફરીથી ખોડલ ગ્રુપ, ખોડલ કેટરસ ગ્રુપનો અમરધામ આંગણે સ્વાગત, સાથે સાથે ખૂબ ખૂબ આભાર બધાને. જાજા કરીને જય મા અમર સીતારામ સત્યદાસ કૃષ્ણ.